Hello, Standard 8, Unit 1, Q4, Question, Activity 1. Here is an imaginary interview with a famous astronaut, Sunita Williams. Listen to your teacher, read it, work in pair and dramatize. Interviewer, aaj interview che te Sunita Williams nu che. હવે ઇન્ટરવ્યુઅર શું ઇન્ટરવ્યુમાં પૂછે છે અને સુનિતા વિલિયમ્સ તેનો શું આન્સર આપે છે તે આપણે જોઈએ. સુનિતા વિલિયમ્સ છે તે ભારતીય એક અમેરિકન અવકાશ યાત્રી છે. તેને સૌથી લાંબી અવકાશ યાત્રા કરનાર પ્રથમ મહિલા છે. તેઓ યુએસએના નૌકાદળના અધિકારી પણ તેઓ રહી ચૂક્યા છે અને તેના પિતાનું નામ છે દીપક પંડ્યા અને તે ગુજરાતના છે. જોઈએ હવે ઇન્ટરવ્યુ લેતા સુનિતા વિલિયમ્સ શું આપણને આન્સર આપે છે. ઇન્ટરવ્યુઅર, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. હેલો, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે મિસ સુનિતા વિલિયમ્સ. સુનિતા વિલિયમ, હેલો, નાઇસ મીટિંગ યુ, કે હેલો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. નાસામાં એક ફ્લાઇટ ઉડ્ડયન એન્જિનિયર તરીકે મારું કામ છે. ઇન્ટરવ્યુઅર, વેર વેર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો છે અથવા તો ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ, ઓહિયો. ઓહિયોની અંદર મારો જન્મ થયો છે. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ કઈ છે? સુનિતા વિલિયમ્સ, 9 સપ્ટેમ્બર 1965, 19 સપ્ટેમ્બર 1965 મારી જન્મ તારીખ છે. ઇન્ટરવ્યુઅર, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, તમે ક્યાંથી સ્થાના છો? તમારી ગ્રેજ્યુએશન, તમારું કોલેજનું ભણતર તમે ક્યાં પૂરું કર્યું? સુનિતા વિલિયમ્સ કહે છે, I did my graduation from Florida Institute of Technology. હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સના છું. મેં મારું કોલેજનું ભણતર મેં ત્યાં પૂરું કર્યું. સુનિતા વિલિયમ્સ, ઇન્ટરવ્યુઅર, વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ ટેક વિથ યુ ઇન સ્પેસ ધ ફર્સ્ટ ટાઈમ, કે તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે તમે એવી કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ કહે છે, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઈડલ ઓફ ગણેશ એન્ડ અ લેટર રાઇટ ઇન હિન્દી માય ફાધર, કે હું એક ભગવદ્ ગીતા લઈ ગઈ હતી, નાના એવા ગણપતિજીની મૂર્તિ લઈ ગઈ હતી અને મારા પિતાએ હિન્દીમાં લખેલો એક પત્ર લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુઅર કહે છે કે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમને કોણે પ્રેરણા આપી તમારા જીવનમાં અને તમારા કામમાં? સુનિતા વિલિયમ્સ કહે છે, મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, તમે મૂળ ક્યાં દેશના છો? સુનિતા વિલિયમ્સ કહે છે, ઇન્ડિયા. ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, જેમ મેં કહ્યું હતું એના પપ્પા છે તે દીપક પંડ્યા છે અને તે ગુજરાતના છે. તો ઓબ્વિયસલી સુનિતા વિલિયમ્સ ઇન્ડિયાના હતા અને તેના પપ્પા છે તે ગુજરાતના હતા. આ હતી એક્ટિવિટી 1. હવે આપણે કરીશું એક્ટિવિટી 4. એક્ટિવિટી 4ની અંદર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ છે, રાઈટ? આ એક ગેમ છે જે સ્કૂલ કોમ્પિટિશન આપણે કહી શકીએ એના જેવી જ છે. વિકાસ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલયા વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ હિઝ ઓન લેપટોપ. Our principal Mr. Sharma is an expert. Today we have 9 contestants. They have computer screens in front of them. All of us are
eagerly awaiting the start, so let's not wait stand. શું કહે છે કે હેલો સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. આજે આપણા સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓની ચોથી વાર્ષિક સ્પર્ધા છે. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેની સાથે એક સ્કોરર શ્રી બ્રાઇટ જે તેમનું લેપટોપ છે. હવે જે ગેમ રમાડવાના છે તેનું નામ છે મિસ્ટર પરમાર અને એની સાથે એના લેપટોપનું નામ છે શ્રી બ્રાઇટ. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે એટલે કે જે એક્સપર્ટ છે તે આપણા આચાર્ય શ્રી છે મિસ્ટર શર્મા. આજે નવ સ્પર્ધકો છે, નવ જણાએ નવ સ્ટુડન્ટ છે જે હોશિયાર છે અને તેને સ્માર્ટ સ્ટુડન્ટમાં પાર્ટિસિપેટ પણ કર્યું છે. તેમની સાથે કોમ્પ્યુટરના સ્ક્રીન પણ છે. આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, તો ચાલો આપણે સમય ન બગાડીએ અને સ્પર્ધા ચાલુ કરીએ. મિસ્ટર પરમાર, થેન્ક યુ વિકાસ. હે એવરી વન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ. હવે મિસ્ટર પરમાર આવે છે ગેમ રમાડવા અને બધાનું વેલકમ કરે છે, સ્વાગત કરે છે અને ફરીથી એકવાર સ્વાગત કરી અને સ્પર્ધકો જે કોમ્પિટિશનમાં ભાગ લીધા છે તેણે શુભેચ્છાઓ આપે છે, ઓલ ધ બેસ્ટ કહે છે, રાઈટ. હવે કન્ટેસ્ટન્ટ છે એ શું કહે છે કે થેન્ક યુ સર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ઓકે, રેડી? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ. The contestant with the quickest finger will come to the smart seat. Your time start now. સૌથી પહેલો રાઉન્ડ છે તે છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, તમે બધા તૈયાર છો? હું તમને તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ, તમને વધુમાં વધુ તેનો આન્સર આપવા માટે 7 સેકન્ડ મળશે. સૌથી ઝડપી સ્પર્ધક એટલે કે સૌથી ઝડપી આન્સર જે આપશે તે આ સ્માર્ટ સીટ ઉપર આવશે અને તમારો સમય શરૂ થાય છે હવે. તમને જે પિંક કલરનું બોક્સ અત્યારે અહીંયા દેખાય છે સ્ક્રીન ઉપર તે તમારો પહેલો આન્સર છે. જો તમે બધા જોઈ શકો છો, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. જે ઈ સુધી ઓપ્શન આપ્યા છે, એ બી સી ડી ઈ, હવે એમાં અલગ અલગ વર્ડ્સ આપ્યા છે, હવે બધાને ભેગા કરીને એક આખું સેન્ટેન્સ બનાવવાનું છે, રાઈટ. મિસ્ટર પરમાર છે ઈ કહે છે ઓકે ધ ટાઈમ ઇઝ અપ, કે ચાલો તમારો ટાઈમ છે એ પૂરો થાય છે હવે. લેટ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ. વેલકમ નંદિતા, કેમ ટુ ધી સ્માર્ટ સીટ. ચાલો હવે તમારો સમય પૂરો થાય છે અને આપણે જોઈએ કે સૌથી વધુ ઝડપી કોણે આન્સર આપ્યો છે. તો સૌથી ઝડપી આન્સર આપવાવાળી છે નંદિતા ગોસાઈ અને નંદિતા ગોસાઈએ 3 જ સેકન્ડની અંદર આન્સર આપણને આપ્યો છે અને તેનું વેલકમ કરી અને તેને સ્માર્ટ સીટ ઉપર બેસાડવામાં આવે છે. નંદિતા છે તે કહે છે ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. શું કહે છે કે થેન્ક યુ સો મચ સર, હું બહુ જ નસીબદાર છું. મિસ્ટર પરમાર, આર યુ રેડી, કે તમે તૈયાર છો રમવા માટે હવે આગળ? નંદિતા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, કે હા સાહેબ હું તૈયાર તો છું પણ મારે કંઈક કહેવું પણ છે. મિસ્ટર પરમાર, યસ શ્યોર, કે હા તમે કહી શકો છો. નંદિતા, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ યર. શું કહે છે કે સાહેબ મેં ગયા વર્ષે મેં ખૂબ જ પ્રયત્નો કર્યો પણ હું અહીં સુધી પહોંચી નહોતી શકી. મિસ્ટર પરમાર કહે છે રાઇટ, યુ હેવ ટુ ગોટ અ ચાન્સ. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ 6 કરેક્ટ આન્સર વિલ યુ ગેટ અ સ્કોલરશીપ. યુ વિલ ગેટ 200 એવરી મંથ. હિયર ઇઝ મિસ ટિક ટિક. It will give you only 1 minute. For the first 3 questions, there are 3 helplines. You can use any 2 of them. Ready? કે હા મને ખબર છે
કે તમે ગયા વર્ષે પણ રમવા આવ્યા હતા, પણ આ વર્ષે તમને એક ચાન્સ મળ્યો છે આગળ વધવા માટેનો, તો તમે સરસ નસીબદાર કહેવાય. ચાલો હવે હું તને ગેમ્સના રૂલ્સ સમજાવી દઉં. રાઈટ, આપણે કોઈ પણ ગેમ્સ રમી તો એના કંઈક રૂલ્સ હોય છે, બરાબર છે? તો એવી જ રીતના આ એક ગેમ્સના પણ રૂલ્સ છે. શું છે કે જો 6 ક્વેશ્ચન તને પૂછવામાં આવશે, દરેક ક્વેશ્ચનનો આન્સર જો તું સાચો આપીશ તો તને એક ગિફ્ટ આપવામાં આવશે, અને જઈએ છે તું આન્સર સાચા આપી દસ તો તને સ્કોલરશીપ પણ આપવામાં આવશે, અને સાથે સાથે તને 200 રૂપિયા દર મહિને આપવામાં આવશે. પણ મિસ ટીક ટીક છે તે 3 ક્વેશ્ચન સુધી તારી સાથે હશે. જો તે મિસ ટીક ટીક પૂરું થાય, સમય પૂરો થાય એ પહેલાં તારે આન્સર આપી દેવો પડશે. રાઈટ, મિસ ટીક ટીક છે તે 1 મિનિટનો હોય છે. 3 ક્વેશ્ચન સુધી તારે 1 મિનિટની અંદર તારે મને આન્સર દઈ દેવાનો હશે. રાઈટ, અને આજે એમાંથી તારે 3 હેલ્પલાઇન છે એ તું ઉપયોગ કરી શકીશ, પણ 3 હેલ્પલાઇનમાંથી તું ખાલી 2 જ હેલ્પલાઇનનો એટલે કે મદદ લઈ શકીશ. જે તમને 3 હેલ્પલાઇન જો નીચે બતાવે છે, હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ ને સ્ટુડન્ટ સપોર્ટ. હેલો હેલ્પ છે તે આપણે કોઈ પણ રિલેટિવ કે ગમે એને ફોન કરી શકીએ છીએ અને મદદ મેળવી શકીએ છીએ. એક્સપર્ટ એડવાઇસ છે કે જે એક્સપર્ટ છે આપણા પ્રિન્સિપાલ, એને આપણે મદદ લઈને આન્સર મેળવી શકીએ છીએ. સ્ટુડન્ટ સપોર્ટ છે કે ઓડિયન્સ છે એમાં સ્ટુડન્ટ બેઠા છે તો એને તું પૂછી શકશ ક્વેશ્ચન આન્સર. રાઈટ, નંદિતા, યસ સર કે હા સર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ, તમને તમારો પહેલો ક્વેશ્ચન સ્ક્રીન ઉપર આપવામાં આવ્યો છે. હુ રોટ ધ પોયમ ગ્રામ માતા, ગ્રામ માતા કવિતા કોણે લખી હતી? આ રહ્યા ઓપ્શન. ઓપ્શન ઇઝ હિયર ધ ઓપ્શન, કરશનદાસ માણે, કલાપી, ઉમાશંકર જોશી અને પ્રેમાનંદ. નંદિતા, સર ઇટ ઇઝ બી, કલાપી. મિસ્ટર પરમાર, આર યુ શ્યોર? સર હું બી ક્વેશ્ચન પસંદ કરું છું. મિસ્ટર પરમાર કહે છે કે તમે નક્કી, તમને ખાતરી છે કે બી જ છે? નંદિતા કે હા સર, મને ખાતરી છે. મિસ્ટર પરમાર કહે છે ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ, કે તમે તમારો ફાઇનલ આન્સર આપો છો? નંદિતા કહે છે કે હા સર. મિસ્ટર પરમાર, સો લેટ સી મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. એન્ડ યસ, યુ આર રાઇટ, ઇટ ઇઝ બી, યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી રોટ હિઝ રોટ ધીસ ગુજરાતી પોયમ. શું કહે છે કે મિસ્ટર પરમાર કહે છે કે ચાલો આપણે જોઈએ. હવે મિસ્ટર બ્રાઇટ તેના લેપટોપને કહે છે કે તમે મને સાચો આન્સર બતાવો, અને શું કહે છે કે હા તારો આન્સર બી છે તે સાચો છે, અને તે ફર્સ્ટ ગિફ્ટ જીતી પણ છે, અને કલાપી છે એ ગુજરાતી પોયમ, ગુજરાતી લેખક છે. રાઈટ, અને તેને ગ્રામ માતા લખી પણ છે. મિસ્ટર પરમાર, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન, હવે હું બીજો પ્રશ્ન પૂછું છું તને. વિચ સી ટચિસ ગુજરાત, કયો દરિયા કિનારો ગુજરાતને અડે છે? ધ અરેબિયન સી, ધ એરલ સી, ધ રેડ સી, ધ યલો સી. અરબી સમુદ્ર, અરલ સમુદ્ર, લાલ સમુદ્ર કે પીળો સમુદ્ર? નંદિતા, ઓ આઈ એમ કન્ફ્યુઝ, ઇટ મે બી એધર બી ઓર સી, કે હું બહુ જ કન્ફ્યુઝ થાઉં છું બી અને સી ઓપ્શનમાં. મિસ્ટર પરમાર, મિસ ટીક ઇઝ ગોઈંગ ફાસ્ટ, ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન, કે 1 મિનિટનો જે તારો સમય છે તે ચાલુ થઈ ગયો છે, એ પહેલાં જો તું આમાં શ્યોર ન હોય અને પાક્કું નો આન્સર આવતો હોય તો તું મિસ ટીકનો ઉપયોગ કરી શકશ, હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકશ. રાઈટ, નંદિતા, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ, આઈ વોન્ટ ટુ ટેક યલો હેલ્પ, આઈ વોન્ટ ટુ કોલ માય આન્ટી, કે હા સર, હું હેલ્પલાઇનનો ઉપયોગ કરવા માગું છું અને હું હેલો હેલ્પનો યુઝ કરવા માગું છું અને મારા આન્ટીને હું ફોન કરવા માગું છું. મિસ્ટર પરમાર, ઓકે મિસ ટીક ટીક, પ્લીઝ સ્ટોપ, નંદિતા ડાયલ ધ નંબર. મિસ્ટર પરમાર છે તે તેના મિસ ટીક ટીકને કહે છે કે તમે સ્ટોપ થઈ જાઓ, નંદિતા છે તે હેલો હેલ્પલાઇનની મદદ લેવા માગે છે અને તે તેના આંટીને નંબર ડાયલ કરે છે. નંદિતા, હેલો આંટી. નંદિતા એના આંટીને ફોન કરી અને હેલો કહે છે. આંટી કહે છે યસ નંદુ. નંદિતા, હેલો આંટી, આઈ એમ નંદિતા,
I am participating in the Smart Students of School context. I want your help. I am at second question and I have only 1 minute. My time will start when I start to ask you the question. Okay. શું કહે છે કે હેલો આંટી, હું નંદિતા છું. મેં પાર્ટિસિપેટ કર્યું છે સ્માર્ટ સ્ટુડન્ટ સ્કૂલની અંદર કોન્ટેસ્ટની અંદર અને અત્યારે હું બીજા ક્વેશ્ચનમાં થોડી કન્ફ્યુઝ છું અને જેવો હું તમને પ્રશ્ન પૂછીશ તેવો મારો ટાઈમ ચાલુ થઈ જશે, તો તમે મને ફટાફટ આન્સર આપજો. આંટી, ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. કે હું તૈયાર છું નંદુ, તું પૂછ મને. નંદિતા, વિચ સી ટચિસ ગુજરાત, કયો દરિયા કિનારો ગુજરાતને ટચ કરે છે? અરેબિયન સમુદ્રી, અરલ સમુદ્ર, રેડ સમુદ્ર કે યલો સી, એટલે કે હરિયો દરિયા કિનારો? આંટી, આઈ થિંક ઇટ ઇઝ એ ઓર બી. તેના આંટી પણ કન્ફ્યુઝ હોય છે એ અને બીમાં. નંદિતા, ફાસ્ટ આંટી, ફાસ્ટ, કે તમે મને ઝડપથી આન્સર આપો. આંટી, ઓકે, યુ હેવ ટુ ચૂઝ એ. અને ફોન કટ થઈ જાય છે. જેવો જ એનો ચૂઝ કરે છે કે તું ચૂઝ કે પસંદ કર ઓપ્શન એ ને, એવો એનો ફોન કટ થઈ જાય છે. નંદિતા, ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ, કે આંટીએ વધારે ભાર મૂક્યો છે ઓપ્શન એ ઉપર. મિસ્ટર પરમાર, મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. શું કહે છે કે તમારી મિસ ટીક ટીક જે 1 મિનિટનું છે તે ચાલુ થઈ ગયું છે, તે તમારો ફાઇનલ આન્સર મને આપો. નંદિતા, સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ, કે હું ઓપ્શન એ સાથે જવા માંગુ છું. મિસ્ટર પરમાર, ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગીવ. કે હા, તમે તમારો બીજો આન્સર પણ સાચો આપ્યો છે, તમારા આંટી પણ સાચા છે અને તું બીજું ગિફ્ટ પણ જીતી ગઈ છું. નંદિતા, ઓ આઈ કેન નોટ બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. કે મને વિશ્વાસ નથી થતો અને હું થેન્ક યુ તમને પણ કહેવા માગું છું અને મારા આંટીને પણ. મિસ્ટર પરમાર, ઓકે નંદિતા, કીપ ઇટ અપ, કે તું સારું રમી રહી છે. નાવ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન, આફ્ટર ધીસ મિસ ટીક ટીક વિલ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે લેટ સી, કે ત્રીજો ક્વેશ્ચન હું તને પૂછીશ અને જો આ ક્વેશ્ચનનો આન્સર સાચો આપીશ પછી તારી સાથે મિસ ટીક ટીક નહીં હોય, પછી તને 1 મિનિટનો સમય આપવામાં આવશે નહીં, પછી તું ટાઈમ લઈ શકીશ અને પછી તું નિરાતે રમી શકીશ. ધ અમાઉન્ટ ઓફ વોટર ઇલોઇલ ફ્લોઈંગ ઇન ટુ અ ટેન્ક ડબલ એવરી મિનિટ, ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર, વન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. 58 મિનિટ્સ, 30 મિનિટ્સ, 59 મિનિટ્સ, 31 મિનિટ્સ. એક ટાંકીમાં વહેતા પાણીનો જથ્થો દરેક મિનિટે બમણો થાય છે. ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? એના ઓપ્શન છે 58, 58 મિનિટ્સ, 59, 59 મિનિટ, 30 મિનિટ કે 31 મિનિટ. નંદિતા, આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી, 59 મિનિટ. કે મને ઉત્તર ખબર છે, મને આવડે છે, 59 મિનિટમાં ભરાઈ જાય છે. મિસ્ટર પરમાર, યસ યુ આર રાઇટ, યુ આર ક્વિક રાઇટ. નંદિતા, યુ વિન અનધર ગિફ્ટ, નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ્ટિક ટીક. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી, સી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ એન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ, લેટ્સ ક્લેપ ફોર ધેટ. હા, તું સાચી છે નંદિતા, તું હજી એક ભેટ જીતે છે. હવે તું મિસ ટીક ટીકથી મુક્ત છો. મારે શ્રોતાઓને કે જે ઓડિયન્સ છે તે ને બધાને કંઈ કહેવું છે તારા વિશે. નંદિતા છે તે હોકીની સારી એવી ખેલાડી છે. છેલ્લી આંતર શાળાકીય હોકી સ્પર્ધામાં તે પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી હતી. તે માટે ચાલો આપણે તેને તાલીઓથી વધાવીએ. નંદિતા કહે છે, થેન્ક યુ સર, કે આભાર સાહેબ. મિસ્ટર પરમાર, ઓકે લેટ્સ ગો ઓન, ધ ક્વેશ્ચન ઇઝ, ચાલો આપણે આગળ વધીએ અને પ્રશ્નો પૂછીએ. ચોથો ક્વેશ્ચન છે, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન.
વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, મિથેન. નંદિતા કહે છે આઈ થિંક ઇટ ઇઝ બી, મને લાગે છે કે બી. મિસ્ટર પરમાર છે ઇટ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર, શું તે તારો અંતિમ ઉત્તર છે? નંદિતા યસ સર આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી, કે હા સાહેબ હું ઓપ્શન બી, વિકલ્પ બી પસંદ કરું છું. મિસ્ટર પરમા લેટ સી ઓપ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર, યુ લોસ ધ ગેમ, ધ કરેક્ટ આન્સર ઇઝ એ ઓક્સિજન, રાઈટ? શું કહે છે કે ઓ તારો આન્સર છે તે ખોટો છે, તું રમત હારી જાય છે, સાચો ઉત્તર છે એ ઓક્સિજન લે છે. નંદિતા ઓ. મિસ્ટર પરમા ડોન્ટ વરી, વેલ પ્લેડ. નંદિતા ટેક યોર સીટ નાવ, અધર કન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર ઓન ધ બઝર, હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. નંદિતા હવે હારી ગઈ છે, હવે તેને સીટ ઉપર બેસવાનું કહે છે ઓડિયન્સની સાથે, રાઈટ? અને શું કહે છે કે તું ચિંતા ન કર, તું સરસ રમી છે નંદિતા, તારી જગ્યા પર બેસી જા. હવે જે બીજા સ્પર્ધાર્થીઓ છે તેને કહે છે કે તમારી આંગળીઓ બઝર ઉપર મૂકો, ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો રાઉન્ડ માટે આ છે બીજો પ્રશ્ન. પહેલા રાઉન્ડમાં નંદિતા જીતી હતી, હવે એનો બીજો રાઉન્ડ ચાલુ થાય છે. ઓકે, તો આ હતું આપણું યુનિટ 1 ની અંદર એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 4. થેન્ક યુ સો મચ.